बीजवारमां मुख्यमंत्री विजय रूपाणीनी प्रेस कॉन्फरन्स सीएम करी शके छे महत्वनी जाहेरात। जी हां, थोड़ी ज वारमां मुख्यमंत्री विजय रूपाणी प्रेस कॉन्फरन्स करशे अने महत्वनी जाहेरात करवामां आवशे। तो लोको पण अत्यारे विचारता ए ज थई गया छे के आ जाहेरातमां शुं हशे, कोरोना ने लईने कोई महत्वनी जाहेरात हशे, लोकोने फायदो करावती कोई जाहेरात हशे, खेडूतोने लगती कोई जाहेरात हशे, शुं हशे तेने लईने सौ कोई अत्यारे विचारमां छे। तो गई काले ज आ वात सामे आवी हती के सीएम आजे 12 वागे प्रेस कॉन्फरन्स करवाना छे, एक महत्वनी जाहेरात करवाना छे। तो जाहेरात मां शुं होय शके छे तेने लईने सौ कोई विचार मां छे। शुं कोरोना ने लईने कोई छे, रसीकरण अभियान एक तरफ चाली रह्युं छे, जे महाअभियान छे तेने पण योग्य रीते चलावामां आवी रह्युं छे। बीजी तरफ मास्क ने लईने पण समाचार आवी रह्या छे के दंड घटाडवा माटे पण कोर्टमां रजूआत करवा जई रही छे सरकार। तो आखरे शुं ए वात हशे? सहयोगी प्रणव पण फोन लाइन पर आपणी साथे छे। जी प्रणव, सीएम ने प्रेस कॉन्फरन्स सौ कोई एज विचारमां छे के कई बाबत ने लईने महत्वना जे मुद्दा छे ते टांकवामां आवशे आ प्रेस कॉन्फरन्समां? સંધ્યા, માની શકાય જે રીતે સરકાર તરફથી એક હમણાં જાહેરાત કરાઈ છે કે જે દંડની રકમ છે, જે 1000 રૂપિયા દંડની રકમ હતી તેમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને હાઈકોર્ટમાં પણ રાજ્ય સરકાર પોતાની રજૂઆત છે કરશે। કારણ કે કોરોનાના સમયમાં જે રીતે કોરોના સતત કેસીસ વધી રહ્યા હતા તે અંતર્ગત સરકારે નિર્ણય લીધો હતો અને હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે જો વ્યક્તિઓ માસ્ક નથી પહેરતા, નિયમોનું પાલન નથી કરતા, તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમાં પણ દંડની રકમ વધારવામાં આવે। ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ જે 1000 રૂપિયા એટલે 1000 રૂપિયાની જે રકમ કરાઈ હતી તે રકમ હાલ 500 રૂપિયા કરવાની વાત થઈ રહી છે। થોડી જ મિનિટોની અંદર મુખ્યમંત્રી આ પ્રેસ કોન્ફરન્સ કરશે। તો સાથે એ પણ માનવામાં આવી રહ્યું છે કે સરકારે જે બજેટમાં અલગ અલગ જાહેરાતો કરી હતી તેમાં ગુજરાતની જનતાને જે રાહતો મળે એમાં પણ જ્યારે ઇલેક્ટ્રોનિક વાહનોની વાત છે તેની અંદર મનાઈ રહ્યું છે કે જે ટેક્સ ભરવાનો થતો હોય છે તેમાં માફીની વાત રાજ્ય સરકાર અહીં કરી શકે છે તે પ્રકારની પણ વાત છે। પણ હાલ થોડી જ મિનિટોની અંદર જે સીએમ છે તે પહોંચવાના છે અને પત્રકાર પરિષદ કરીને રાજ્ય સરકારની જે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે તેની જાહેરાત ટૂંક સમયમાં જ કરશે અને ગુજરાતી જનતાને ખ્યાલ આવશે। જી પ્રણવ, કારણ કે આ પહેલા પણ જ્યારે જેટલી વખત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે તો થોડા સમય પહેલા જ તેની જાણ કરવામાં આવતી હોય છે, પરંતુ આ પ્રેસ કોન્ફરન્સ જે કરવા જઈ રહ્યા છે તેના માટે કાગોતરું આયોજન કરવામાં આવ્યું, એટલે ગઈકાલે જ આ વાત સામે આવી ગઈ હતી, મીડિયાને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી હતી, લોકો સમક્ષ પણ આ વાતને મૂકવામાં આવી છે, એટલે કંઈક એવી જાહેરાત છે જેને લઈને કદાચ લોકોને પણ ફાયદો થઈ શકે? સંધ્યા, ચોક્કસ, રાજ્ય સરકારે જે પોતાનું બજેટ રજૂ કર્યું હોય છે તેની અંદર અનેક વિવિધ યોજનાઓ સરકાર છે તે બનાવતી હોય છે। આગોતરું આયોજન આવનાર વર્ષમાં શું કરશે તેનું પણ પ્લાનિંગ થતું હોય છે બજેટની અંદર, તે અંતર્ગત જ જે સીએમ વિજય રૂપાણી છે તે પત્રકાર પરિષદ કરશે અને જે સરકારે જે જાહેરાતો કરવાની છે તે અંતર્ગત જ જાહેરાતો થશે। અને મને રહ્યું છે કે વાહનોને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા છે, જે આરટીઓના જે નિયમો છે, જે ટેક્સમાં છે તેમાં કદાચ અહીંયા રાહત અપાય તે પ્રકારની જે વાત છે તે થઈ રહી છે, પરંતુ હાલ કોઈ પ્રકારની અધિકારીઓ પણ સ્પષ્ટતા નથી કરી રહ્યા। અધિકારીઓ પણ કહી રહ્યા છે કે આ માત્ર જાહેરાત છે, એ વિજય રૂપાણી જામીને કરશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે ગુજરાતની જનતાને શું નવી ભેટ રાજ્ય સરકાર છે, જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તે અહીં આપે છે। કારણ કે એક તરફ ગૃહમંત્રી પણ અહીં ગુજરાતની મુલાકાતે હોય, ખુદ તેઓ ગુજરાતી હોવા સાથે જ સતત રાજકીય સમીકરણો પણ અહીં સતત બની રહ્યા છે, ત્યારે આ એક જાહેરાત પણ મહત્વપૂર્ણ બની રહેશે। અને વાત એ પણ છે કે જે વ્હીકલમાં જે ઇલેક્ટ્રોનિક વ્હીકલને વધારો આપવા માટે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને વાહનોની પણ ગતિ વધી રહી છે, વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ઇલેક્ટ્રોનિક વાહનોનું પણ લોકો પ્રોત્સાહિત થાય તેનો ઉપયોગ કરે તેની પણ એક આયોજનની વાત થઈ રહી છે સરકાર તરફથી અને સરકાર એ પણ કદાચ જાહેરાત અહીં કરી શકે છે। જી પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો માસ્કના દંડની રકમ ઘટાડવા રજૂઆત, દંડની રકમ ઘટાડીને 500 કરવા માટે રજૂઆત, રાજ્ય સરકાર હાઈકોર્ટમાં કરશે રજૂઆત। હાલ માસ્ક ન પહેરે તો 1000 નો દંડ લેવાય છે, પરંતુ તેની જગ્યાએ 500 રૂપિયા દંડ લેવાય તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવશે સરકાર તરફથી। કોંગ્રેસે મિશન 2022ની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે, તમામ જિલ્લા શહેરમાં યોજાશે કારોબારી બેઠક, પ્રદેશ સંગઠનમાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં છે। 2022ને લઈને કોંગ્રેસ પાર્ટી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે, સ્થાનિક સ્તરે થનારી કામગીરી અને પ્રશ્નોને લઈને
चर्चा थशे। मोंघवारी कोरोना संगठनना मुद्दा उपर चर्चा थशे। बीजी तरफ कांग्रेस अध्यक्षा सोनिया गांधीनी आगेवानीमां बैठक छे अने तमाम राज्यना प्रभारी प्रदेश प्रमुख एआईसीसी महामंत्री हाजर रहेशे। आगामी 24 जूने वीडियो कॉन्फरन्सना माध्यमथी बैठक प्रदेश प्रमुख अमित चावड़ा बैठकमां हाजर रहेशे। उपलीटा पंथ